વડાપ્રધાન મોદી આજે 51મી વખત દેશવાસીઓ સાથે મનની વાત કરી. મોદીએ નવા વર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે દરેક વ્યક્તિએ આગળ વધી જોવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે દેશ અને સમાજમાં બદલાવ માટે કામ કરવું જોઈએ. સરકારની યોજનાઓ અંગે જણાવતા વડાપ્રધાને કહ્યું કે આ વર્ષે આયુષ્યમાન ભારત યોજના શરૂ થઈ, સરદાર પટેલનું સ્ટેચ્યુ તૈયાર થયું, દેશને પર્યાવરણના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું, દેશને શેલ્ફ ડિફેન્સમાં તાકાત મળી, દેશની દીકરીઓ બોટની મદદથી દુનિયાની પરિક્રમા કરી, દેશના સૌથી લાંબા રેડ રોલ બ્રિજની આસામમાં શરૂઆત થઈ, આ વખતે ભારતે એશિયન ગેમ્સ સહિતના અનેક ખેલકુદમાં મેડલ જીત્યા. આ બધું 130 કરોડ દેશવાસીઓના જોરે થયું. નવા વર્ષમાં દેશની નવી ઊંચાઈએ પહોંચશે. મોદીએ કહ્યું, આ વર્ષે અમે ચેન્નઈના ડૉક્ટર જયાચંદ્રને ગુમાવ્યા. તેઓ ગરીબોને નિઃશુલ્ક ઇલાજ કરતા હતા. ડિસેમ્બરમાં સુલાગેટ્ટી નરસમાનું નિધન થયું. તેઓએ કર્ણાટકમાં પ્રસવ માટે મહિલાઓ વચ્ચે કામ કર્યું. આપણા સમાજમાં આપણી આસપાસ ઘણું બધું કામ થઈ રહ્યું છે અને આ બધું 130 કરોડ ભારતવાસીઓના સામૂહિક પ્રયાસથી થઈ રહ્યું છે. આજકાલ અનેક વેબસાઇટ સમાજમાં બદલાવ લાવનાર નાયકોની વાતો ફેલાવવાનું કામ કરે છે. શું આપણે એક કામ કરી શકીએ? આવી વેબસાઇટ અંગે અંદરોઅંદર જાણકારી રાખી ચર્ચા કરો, સકારાત્મકતાને મળીને વાયરલ કરો. દરેક સમાજમાં ખેલાડીઓનું મહત્વ હોય છે તે જણાવતા પીએમ મોદીએ કાશ્મીરની દીકરી અનાયા વિશે અને તેના પરિશ્રમ વિશે જનતા સમક્ષ ચર્ચા કરી અને દેશના યુવાનોને સ્પોર્ટ્સમાં આગળ વધવા અને તેના વિશે જાગૃત કરવા પ્રેરણા આપી. દરેક સમાજમાં ખેલાડીઓનું મહત્વ હોય છે. કાશ્મીરની દીકરી અનાયાએ કોરિયામાં કરાટેની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. એવી જ રીતે 16 વર્ષની રજનીએ વિશ્વ જુનિયર બોક્સિંગમાં મેડલ જીત્યો. તેને મેડલ જીતીને એક ગ્લાસ દૂધ પીધું એવું એટલા માટે કર્યું કે તેના પિતા એક સ્ટોલ પર દૂધ વેચે છે. રજનીના પરિવારની આર્થિક સ્થિતિ ઠીક નથી. પિતા જસમેરસિંહે પૂરો સપોર્ટ આપ્યો તો તેણે દેશનું નામ રોશન કર્યું. આ મહિને વેદાંગ કુલકર્ણીએ સાયકલથી દુનિયાનો ચક્કર લગાવ્યો. તે રોજ 300 કિલોમીટર સાયકલ ચલાવતી હતી. આપણને આ ઘટનાઓથી પ્રેરણા મળે છે. પીએમ મોદીએ વધુમાં તહેવારો વિશે અને દેશની સંસ્કૃતિ વિશે પણ ચર્ચા કરી, જેમાં તેમણે જણાવ્યું કે મકર સંક્રાંતિ પર રંગબેરંગી પતંગ જોવા મળશે. ભારતીય તહેવાર પ્રકૃતિ અને ખગોળીય ઘટનાઓ સાથે જોડાયેલી છે અને દેશના લોકોને કુંભ જવાની પણ પ્રેરણા આપી. મકર સંક્રાંતિ પર રંગબેરંગી પતંગ જોવા મળશે. આ પર્વ અનેક રૂપે મનાવવામાં આવે છે. સંક્રાંતિ પર્વ ખેતીવાડી અને પ્રકૃતિ સાથે જોડાયેલો છે. ભારતીય તહેવાર પ્રકૃતિ અને ખગોળીય ઘટનાઓ સાથે જોડાયેલી છે. ચંદ્રમા અને સૂર્યની સ્થિતિ મુજબ તહેવાર મનાવવામાં આવે છે. આપણા અનેક તહેવારોમાં નદીઓ અને નાળાઓની બચાવવાની ભાવના છે. છઠ અને સંક્રાંતિ પર્વ પર લોકો પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવે છે. વિવિધતામાં એકતા, એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની મહેક આપણા તહેવારમાં જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં એવી વસ્તુઓ ભરમાર છે જેના પર આપણે ગર્વ કરી શકીએ છીએ અને પૂરા વિશ્વને અભિમાનની સાથે દેખાડી શકાય છે. અને તેમાં કુંભ મેળો છે. કુંભની દિવ્યતાથી ભારતની ભવ્યતા પૂરી દુનિયામાં પોતાનો રંગ વિખેરશે. મારો તમને સૌને આગ્રહ છે કે જ્યારે તમે કુંભ જાઓ તો તેના અલગ અલગ રંગો અને તસવીરો સોશિયલ મીડિયા પર જરૂરથી શેર કરજો, જેથી વધુમાં વધુ લોકોને કુંભ જવાની પ્રેરણા મળે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.